નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં રજૂ કરશે વિવિધ મુદ્દે પોતાના વિચારો. 2016 સાલની પ્રધાનમંત્રીની આકાશવાણી દ્વારા મન કી બાતની પ્રથમ આવૃત્તિ આકાશવાણી અને દૂરદર્શન પર સવારે 11 વાગે થશે પ્રસારિત. નાણામંત્રી જેટલીએ આગામી બજેટમાં માળખાગત સુધારા પર ભાર મૂકવાના આપ્યા સંકેતો. નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ કાર્યક્રમમાં કર્યું સંબોધન. કહ્યું 8-9% વિકાસ દર હાંસલ કરવા આર્થિક પાયો બનાવવો પડશે મજબૂત. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પિરાણા ખાતે બંધાનાર રેડિયેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા હાનિકારક કચરાને ખાતરમાં બદલવા પરમાણુ કિરણોત્સર્ગનો થશે ઉપયોગ. ગુજરાતની યુવા પેઢી નોકરી વાંચુક નહીં પરંતુ નોકરીદાતા બને તેવી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સ્ટાર્ટઅપ ચળવળને વેગ આપવા એલજે વિદ્યા સંકુલમાં મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું ઇનોવેશન વિલેજ. ઓસ્ટ્રેલિયન ઓપનના પુરૂષ સિંગલ્સમાં આજે વિશ્વના નંબર 1 ખેલાડી નોવાક યોકોવિચનો મુકાબલો બ્રિટનના એન્ડી મરે સામે. બંને અગાઉ પણ રમી ચૂક્યા છે. મેલબોર્ન પાર્કમાં ફાઇનલ મુકાબલો મહિલા એકલમાં સેરેનાને હરાવી કારગીલ ચેમ્પિયન. જોઈએ વિગતવાર સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. 2016માં આ કાર્યક્રમની પહેલી આવૃત્તિ રજૂ થઈ રહી છે. મન કી બાત સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શન પર પ્રસારિત થશે, જ્યારે તેની પ્રાદેશિક આવૃત્તિનું પ્રસારણ આકાશવાણી પર આજે સાંજે 8 વાગે થશે. આ કાર્યક્રમ માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આગામી બજેટમાં માળખાગત સુધારા પર ભાર મૂકવાના સંકેતો આપ્યા છે. નવી દિલ્હીમાં ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે અર્થતંત્રના વિકાસ માટે આર્થિક પાયો મજબૂત બનાવવો જરૂરી છે. અન્ય એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા અભિયાનની સફળતા માટે ભારતને ઓછા ખર્ચવાળું ઉત્પાદન કેન્દ્ર બનાવવા પર ભાર મૂકવો જરૂરી છે. ભારત પાસે ઓછા ખર્ચે સેવા આપવાની ક્ષમતા છે. નાણામંત્રીએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઓછી કિંમતો સહિતનો સમય હાલ ભારતને અનુકૂળ છે અને ભારતે આ પરિસ્થિતિનો લાભ લેવો જોઈએ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે પઠાણકોટ હુમલાના કારણે ભારત સાથેની શાંતિ મંત્રણા પર વિપરીત અસર પડી હોવાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે ભારત સાથે મંત્રણા આગળ વધી રહી હતી તેવા સમયે થયેલા આ હુમલાથી વાટાઘાટો ખોરંભે ચડી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે હુમલામાં પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ થયો હશે તો સત્ય બહાર લાવવાની તેમની જવાબદારી છે અને પાકિસ્તાન આ મુદ્દે ઝડપથી તપાસ પૂરી કરી શકશે. અમદાવાદમાં સુએજ સ્લજ હાઇજિનાઇઝેશન માટે દેશના પ્રથમ પ્રકલ્પનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ બાબા એટમિક રિસર્ચ સેન્ટર સાથે સુએજ સ્લજ હાઇજિનાઇઝેશન માટે એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના ઉપયોગ અંગે કરારો કર્યા હતા, જેના અંતર્ગત ₹25 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રકલ્પનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ એ જીવન આદર્શ આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને અમદાવાદ મહાનગરને સ્વચ્છતાની ભેટરૂપ આ સ્લજ હાઇજિનાઇઝેશનનો પ્રકલ્પ બનશે અને મહાનગરના નાગરિક સ્વચ્છ અને સ્વસ્થ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. એ સ્લજની અંદર રહેલા જે વાયરસ ને વગેરે છે એને મારી નાખવામાં આવશે, જેને દૂર કરવા માટે ગામા 60 રેડિયેશનનો આપણે ઉપયોગ કરવાના છીએ અને ત્યાર પછી જે મટીરિયલ બહાર આવશે એની અંદર યોગ્ય પ્રમાણની અંદર પોષક તત્વો ઉમેરી અને એ ખાતર બનશે. લગભગ 1400 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પોતપોતાના નવા પ્રોજેક્ટ લઈને ત્યાં આવ્યા હતા. મેં બધાઓને બિરદાવ્યા છે. એક વિદ્યાર્થીએ તો પોતે જે સાધન બનાવ્યું એ સાધન 20 લોકોએ ખરીદ્યું પણ ખરું અને એનો ઓર્ડર પણ મળ્યો. દેશનું આ સૌ પ્રથમ આવું યુનિટ નખાઈ રહ્યું છે. બંજર જમીન હશે એવી જમીનમાં પણ આ ખાતર એની સાથે મિલાવવામાં આવશે તો ત્યાં પણ ઉત્તમ પાક લઈ શકાય એવું આ ઉત્તમ પ્રકારનું ખાતર બનશે. અમદાવાદના એલજે વિદ્યા સંકુલ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યુવા વિદ્યાર્થીઓની આગવી સમાજ ઉપયોગી શોધ ઇનોવેશન વિલેજના યુવા સાહસિકોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજ હિતના નાવીન્યપૂર્ણ સંશોધન કૌશલ્ય સામર્થ્યથી ગુજરાતના યુવાનો વિશ્વ સામે તાકાતવાન બનીને ઉભરી આવશે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ગુજરાત સ્ટેન્ડઅપ ગુજરાત અંતર્ગત આ ઇનોવેશન વિલેજમાં યુવા છાત્રોએ રજૂ કરેલા 400 ઉપરાંત પ્રોજેક્ટ્સને વાસ્તવિક સ્વરૂપ આપી ખેડૂત વર્ગો, મહિલા પશુપાલકો, દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બનાવવા રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ સહાયક બનશે. મંત્રી તરીકેના 10 વર્ષની અંદર પણ આવો કોઈ મોટો કાર્યક્રમ સરકાર દ્વારા યા કોઈ દ્વારા થયો હોય એવું મારા જાણવામાં નથી. અને આજે હું ચોક્કસપણે એમ કહી શકું છું કે જો હું અહીં આવી ન હોત તો મેં પોતે જ કંઈક ગુમાવ્યું હતું. તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો કે અમે આવું ઇનોવેટિવ કામ કરી શકીએ છીએ. એ જોઈને મારો કોન્ફિડન્સ લેવલ પણ વધી ગયો છે કે ગુજરાતના યુવાનો આખા વિશ્વની સામે તાકાતવર બનીને ઊભા રહી શકે એવા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીનું આ પગલું દેશના ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણાદાયક બની રહ્યું છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. કોઈ પણ ઔદ્યોગિક એકમ માટે ટ્રાન્સપોર્ટેશન એક પાયાની જરૂરિયાત છે. આ પાયાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મૂળ દિલ્હીના અને IIM પાસ આઉટ 3 મિત્રોએ સાથે મળીને શરૂ કર્યું એક નવું સ્ટાર્ટઅપ, જે છે tempowala.com. જબ મેં ઇન્જિનિયરિંગ ભી કર રહા થા અપની ઓર મેં ફિર ઉસકે બાદ જબ MBA ભી કર રહા થા, હમેશા સે અપને દિલ મેં યહી થા કે કુછ અપના સ્ટાર્ટઅપ કરના હૈ, અપના અપના ખુદ કા કોઈ બિઝનેસ કરના હૈ. મેં એક સ્ટોરી કા પાર્ટ બનના ચાહતા થા જહાં પે મેં એમ્પ્લોયમેન્ટ જનરેટ કર સકું રાધર દેન એમ્પ્લોયમેન્ટ સીક કરું. tempowala.com એક વેબસાઇટ હૈ જો અભી હમ એક કસ્ટમર એપ અભી લોન્ચ કર રહે હૈ અપની, જહાં પે કોઈ ભી કસ્ટમર ડાયરેક્ટલી જા કે એક બુકિંગ પ્લેસ કર સકતા હૈ અપની ડિટેલ્સ ડાલ કે કે ઉસે કોન સા સામાન શિફ્ટ કરના હૈ. tempowala.com એક એવું પોર્ટલ છે જે કોઈ પણ સામાનની હેરાફેરી માટે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે ગ્રાહકની અનુકૂળતા પ્રમાણે ટેમ્પો વાહનનું બુકિંગ કરી શકાય છે. આ પોર્ટલ દ્વારા લોડિંગ, અનલોડિંગ તથા ટ્રેડિંગ ફેસિલિટીથી ગ્રાહકને સમયસર માલ પહોંચાડવામાં સરળતા રહે છે. આ યુનિટના સંસ્થાપકો નોકરી મેળવવાને બદલે નોકરી આપવાના અભિગમને લીધે અત્યાર સુધીમાં 200 જેટલા લોકોને રોજગારી મળી ગઈ છે. ડાયરેક્ટ અમારે આ સ્ટાફ અભી 28 લોકો કા હૈ, 28-28 લોકો કા સ્ટાફ હૈ. ઇસકે અલાવા હમારે સે જો ડ્રાઈવર્સ જુડે હુએ હૈ વો અબ કરીબન 120 સે ઉપર હૈ, તો ઉન લોકો કો ભી રોજગાર મિલ રહા હૈ હમસે. ઓર ફિર ઉસકે બાદ 28 એમ્પ્લોઈઝ હૈ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપ કહે સકતે હૈ 150 સે ઉપર તો હમ કહીં ના કહીં લોગ રોટી ખા રહે હૈ. ડ્રાઈવર વેલફેર કે લિયે હમને કાફી સ્ટેપ્સ લિયે હૈ, જિનમેં સે કુછ એસે હૈ કે જો ભી ડ્રાઈવર હમારે યહાં જોઈન હોતા હૈ ઉસકી હમ એક એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કરાતે હૈ જો કે ઉસે હમ ફ્રી ઓફ કોસ્ટ ટોટલી દેતે. ડ્રાઈવર્સ જિન્હોને કસ્ટમર્સ કો અપની સર્વિસ અપને સ્વભાવ સે બહોત હી ખુશ કિયા ઓર અચ્છી સર્વિસ દી ઉન લોગો કો હમ ઉસમે એક હમેશા અવોર્ડ દેતે હૈ. નવા સ્ટાર્ટઅપ થી ઉદ્યોગ સાહસિકોનું માનવું છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્રેરિત સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેમ્પેઇન દ્વારા આગામી દિવસોમાં વેપાર ધંધા માટે સારું વાતાવરણ ઊભું થશે. નોર્મલ જોબ ઓર સ્ટાર્ટઅપ મે કાફી ડિફરન્સ હોતા હૈ. નોર્મલ જોબ મે જૈસે કે આપ દેખ સકતે હો કે ઉસમે ક્યા હોતા હૈ કે કુછ ફિક્સ રોલ હોતા હૈ, બસ ઉતને હી આપકો કરના હોતા હૈ, ઉસસે જ્યાદા આપ રિસ્પોન્સિબલ નહીં હોતે હૈ. લેકિન ક્યોંકિ હમ લોગ કાફી શુરુ સે કંપની સે જુડે હુએ હૈ તો ચીઝ કો ટેકલ કરના હૈ, કુછ પ્રોબ્લેમ આ ગયા તો યે સબ ચીઝે કાફી ચેલેન્જિંગ હોતી હૈ એઝ કમ્પેર્ડ ટુ એની નોર્મલ જોબ. ધ રીઝન ફોર મી જોઈનિંગ ધ સ્ટાર્ટઅપ વોઝ ટુ થિંગ્સ. વન ઓફ માય ફ્રેન્ડ્સ અંગદ હુ હેઝ સ્ટાર્ટેડ ધીસ કંપની એન્ડ હી ઇઝ વેરી ડિયર ફ્રેન્ડ ટુ મી એન્ડ હી હેઝ ધીસ વિઝન કી વી નીડ ટુ ડુ સમથિંગ દેટ ચેન્જિસ વર્લ્ડ ફોર અ બેટર. આપકો જે ઓપોર્ચ્યુનિટી મિલતા હૈ કે યુ કેન ડુ સમથિંગ ગુડ, સમથિંગ યુ ફીલ દેટ કેન બી ઇમ્પ્રુવડ ઇન ધ વર્લ્ડ ઇન અ સોસાયટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા દેશના ઉદ્યોગ સાહસિકોને એક નવી દિશાની સાથે દેશનું અર્થતંત્ર સબળ બને તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી પરિસરમાં એવો અનોખો પરિસંવાદ યોજાઈ ગયો, જેનું શીર્ષક હતું વંચિતોના સાહિત્ય ઉપર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રભાવ. આવા મહત્વપૂર્ણ પ્રસંગને ખુલ્લો મૂકવાની જવાબદારી બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદે સંભાળી ત્યારે રાજ્યના સામાજિક અધિકારિતા મંત્રી રમણલાલ વોરા સહિતના આગેવાનોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ગુજરાતના અનેક સિદ્ધહસ્ત લેખક તથા ચિંતનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ સોનકર શાસ્ત્રી પણ ખાસ હાજર રહ્યા હતા. સાહિત્ય સર્જકની સામાજિક નિસ્બતને ઉજાગર કરતા સૌએ કહ્યું હતું કે રણને લીલાછમ બનાવી તેમાં વિચારોનું વૃંદાવન ઊભું કરવાની તાકાત વંચિતોના સાહિત્યમાં પડેલી છે. उनको भी जनता के बीच में लाएं, जैसे उनका अर्थचिंतन, खासतौर से डॉक्टर भीमराव अंबेडकर इस देश के पहले ऐसे छात्र हैं जो विदेशों में जाकर के अर्थशास्त्र की पहली डिग्री और डॉक्टरेट हासिल किए हैं. ફૂલ ગુલાબી ઠંડી અને કુદરતી વસંત ચોમેર ખીલી ઉઠી છે ત્યારે લીલીછમ ઘેઘૂર વનરાજી અને ખુશનુમા વાતાવરણથી આચ્છાદિત થોળ પક્ષી અભયારણ્યમાં યાયાવાર પક્ષીઓના મધુર કલરવથી વન્યજીવન મહેકી ઉઠ્યું છે. જોઈએ એક વિશેષ અહેવાલ. કિલોમીટરનું અંતર કાપીને આવેલા વિઝા વગરના આ વિદેશી મહેમાનોનો જાણે મેળો ભરાયો છે. 200થી વધુ જાતના 30,000થી પણ વધુ વિદેશી પક્ષીઓ થોળ અભયારણ્યના મહેમાન બન્યા છે. કુંજ, બતક, ફ્લેમિંગો, પેલિકેન, ડક, સુરખાબ, કેમોસેવલેન, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, કરકરા સહિતની દેશી બતકો જળવિહાર કરતી જોવા મળી રહી છે. અમદાવાદ નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્ય અને નળ સરોવર ખાતે તારીખ 6-16 ફેબ્રુઆરી દરમિયાન બર્ડ સફારી એટ નામે 9 દિવસીય ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. તે અગાઉ તંત્ર દ્વારા પક્ષીવિદોને સાથે રાખીને નળ સરોવર અને થોળ ખાતે પક્ષી ગણતરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. થોળ પક્ષી અભયારણ્ય ખાતે 2 દિવસ સુધી અધિકારીઓ સાથે પક્ષીઓના જાણકાર કુલ મળીને 170થી વધુ માણસો પક્ષીની ગણતરી હાથ ધરશે. એક જ પક્ષીની ગણતરી ફરીથી ન થાય તે બાબતની પણ ખાસ કાળજી લેવામાં આવશે. થોળમાં સાંજના ટાઈમે, સાંજના લગભગ 6 વાગે આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ રાત્રિ નિવાસ માટે ઉતરે છે, પાણીના પક્ષીઓ. એટલે આ એક ખૂબ ચેલેન્જિંગ કામ છે કે સાંજે, મોડી સાંજે સમયે આ પક્ષી આવતા હોય છે અને આ પક્ષી ચૂકી ન જવાય એના માટે સ્ટેટિક ગણતરી પૂરી કરીને ફ્લાઇંગ કાઉન્ટ કરવો પડે કે ઉડીને કેટલા અંદર આવે છે એક ઝુંડમાં ગણવા પડે. એ જ રીતે આવતીકાલે સવારે આ જ પક્ષી જે મોડી સાંજે પરત આવે છે એ આવતીકાલે સાંજે ફરીવાર પાછા આવતીકાલે સવારે ફરીવાર ઉડીને બહાર જશે, તો કેટલા ઉડીને બહાર જાય છે એનું પણ એક વહેલી સવારે આકલન કરવાનું હોય છે. તો આ એક અહીંની વિશેષ પરિસ્થિતિ છે થોળની, અને એને માટે પૂરેપૂરી આપણે વ્યવસ્થા અને આયોજન. જર્મનીની એન્જેલિક કાર્બેર પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 28 વર્ષીય કાર્બેર 21 ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સને 6-4, 3-6, 6-4 હરાવીને પોતાની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. બંને વચ્ચે ફાઇનલ મુકાબલો 2 કલાક અને 8 મિનિટ સુધી ચાલ્યો હતો. આ સફળતા સાથે જ કાર્બેર 1999ના સ્ટેફી ગ્રાફના ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ગ્રાન્ડસ્લેમ જીતનારી પહેલી મહિલા જર્મન ખેલાડી બની છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ઓપનના પુરૂષ એકલ મુકાબલામાં આજે વિશ્વના પહેલા ક્રમના નોવાક યોકોવિચનો સામનો બીજા ક્રમના ખેલાડી બ્રિટનના એન્ડી મરે સાથે થશે. યોકોવિચ સેમીફાઇનલમાં રોજર ફેડરરને હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું છે. યોકોવિચ 2008, 2011, 2012, 2013 અને 2015 મેલબોર્નમાં ચેમ્પિયન બન્યો હતો. આ વખતે પણ જીત મેળવે તો ઓસ્ટ્રેલિયાના રોડ લેવલના 6 વખત આ ખિતાબ મેળવનાર રેકોર્ડની બરાબરી કરશે. એન્ડી મરે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં કેનેડાના મિલોસને હરાવીને 5મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો આ સાથે જ સવારનું બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.